14મી ઓગસ્ટના દિવસને વિભાજિત વિભિષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવવા માટેની અપીલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યા બાદ અને લઈને પણ કેટલાક આયોજનો કરવામાં આવી રહ્યા છે। આના ભાગરૂપે ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ સંબંધમાં માહિતી આપતા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કહ્યું છે કે વિભાજિત વિભિષિકા સ્મૃતિ દિવસના ભાગરૂપે દરેક મંડળોમાં 14મી ઓગસ્ટની સાંજે મૌન રેલી અને મશાલ રેલીનું આયોજન કરવામાં આવશે। આવા કાર્યક્રમો થકી આજની યુવા પેઢી 14મી ઓગસ્ટનો ઇતિહાસ સમજી શકે તેવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। 15મી ઓગસ્ટ 1947ના દિવસે ભારતને આઝાદી મળી હતી, પરંતુ 14મી ઓગસ્ટે આપણા દેશવાસીઓ માટે ખૂબ જ પીડાદાયક ગણી શકાય, કારણ કે આ દિવસે દેશનું વિભાજન થયું હતું અને જે કરુણા સર્જાઈ તેમાં લાખો લોકો એ જીવ ગુમાવ્યા હતા। નફરત અને હિંસાને કારણે લાખો લોકોએ વિસ્થાપિત થવું પડ્યું હતું। લોકોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં 14મી ઓગસ્ટે વિભાજન વિભિષિકા દિવસ તરીકે ઉજવવાનું વડાપ્રધાને ગત વર્ષે આહવાન કર્યું હતું। આ વર્ષે દરેક જિલ્લામાં વીર શહીદોની યાદમાં પ્રદર્શનની આયોજન કરવામાં આવ્યું છે।